સામાન્ય કાળના 25મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત વિન્સન્ટ દે પોલનો તહેવાર ઉજવે છે. પિતર ઈસુની ઓળખ ઈશ્વરના અભિષેક તરીકે આપે છે. ઈસુ પોતાની ઓળખ આગેવાનો દ્વારા અસ્વીકાર પામેલા અને મૃત્યુદંડ પામેલા તરીકે આપે છે. શું હું મારા જીવનમાં પ્રકાશનો સ્વીકાર અને અંધકારનો અસ્વીકાર કરું છું? સાંભળીએ સંત લૂકરૂ શુભ સંદેશ, અધ્યાય 9, કડી 18-22. એકવાર ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા અને શિષ્યો તેમની સાથે હતા, ત્યારે તેમણે તેઓને પૂછ્યું, હું કોણ છું એ વિશે લોકો શું કહે છે? શિષ્યોએ જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન છો, કેટલાક કહે છે કે એલિયા છો, અને કેટલાક વળી કહે છે કે સજીવન થયેલા કોઈ પ્રાચીન પૈગંબર છો. ઈસુએ કહ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? પીતરે જવાબ આપ્યો, ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા. પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા કરી કે કોઈને આ કહેશો નહીં. વળી ઈસુએ કહ્યું, માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ, પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ, તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. ઈસુ ઈશ્વરના અભિષિક્ત છે. અભિષિક્ત એટલે વિશેષ હેતુ માટે મોકલાયેલા. ઈસુ ઈશ્વર છે, આટલી ઓળખ પિતરને પ્રાપ્ત થઈ છે. હવે ઈસુ એ ઓળખમાં ઉમેરો કરે છે. એ ઈશ્વર માનવ બને છે. માનવ બનેલા પ્રભુએ અસ્વીકાર સહન કરવાનો છે, મૃત્યુ વેઠવાનું છે, પણ પછી પુનરુત્થાન પામવાનું છે. આ યોજના સમજાય એવી નથી. આ યોજના અનુભવવા મળે તો ગળે ઉતરી જાય. આપણે એક દાખલો લઈએ. એક યુવક અને એક યુવતીના લગ્ન થાય છે. લગ્ન એટલે આનંદનો પ્રસંગ. લગ્ન જીવન એકમેકના પ્રેમમાં રંગે ચંગે પસાર થાય છે. હવે સમય આવે છે સંતાનને જન્મ આપવાનો. ક્યારેક સગર્ભાવસ્થા ભાવિ માતા માટે દુઃખદ હોય છે. પ્રસૂતિ વેદના તો છે જ, આનંદભર્યા લગ્ન જીવનમાં સગર્ભાવસ્થા અને પ્રસૂતિ વેદના અવિભાજ્ય કાળ છે. એ વેદના જાણવા છતાં દંપતી મમ્મી પપ્પા બનવાના કોડ રાખે છે. પછી સંતાનનો જન્મ, જાણે કે પુનરુત્થાનનો આનંદ. આ માત્ર એક દાખલો છે એ અનુભવવા કે કેવી રીતે માનવ બનેલા પ્રભુએ મહાવ્યથા વેઠી પુનરુત્થાનમાં પ્રવેશવાનું છે. માનવ જીવનમાં સુખ અને દુઃખ બંને ખૂબ જ જરૂરી છે. પ્રભુએ એટલે જ સુખ અને દુઃખને જીવનમાં ગોઠવેલા છે. સુખને સ્વીકારવામાં આપણને વાંધો નથી આવતો. દુઃખને જોવાની દ્રષ્ટિ બદલી નાખીએ તો દુઃખ પણ એટલી જ સહજતાથી સ્વીકારી શકાશે. દુઃખ ક્યારેક આપણા ખરાબ કાર્યનું પરિણામ છે. કહેવત છે કે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું. આપણે વ્યસનમાં ડૂબી ગયા અને ફેફસા ખલાસ થઈ ગયા. ક્યારેક દુઃખ આપણા શિસ્ત માટે છે. કહેવત હતી, હવે નથી ચાલતી, સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમ રમ. વર્ગમાં ખૂબ શિસ્ત જાળવવી પડતી, કારણ સોટી હતી. દુઃખ ઈસુની મહાવ્યથામાં સહભાગી બનવાનું સાધન છે. ઈસુએ પોતાની મહાવ્યથાથી માનવજાતને મુક્તિ આપી, એમાં આપણું યોગદાન. દુઃખના તાપમાં આપણે શુદ્ધ થઈએ છીએ. ઈસુનું દુઃખ આપણને શુદ્ધ કરે છે.
हे ईसु मुझ पासे रहे जो, हे ईसु मुझ श्वासे रहे जो, हे ईसु मुझ पासे रहे जो, हे ईसु मुझ श्वासे रहे जो। आगड़ पाछड़ डाबे जमुणी घेरी रहे जो मारा तन ने, हे ईसु मुझ पासे रहे जो, हे ईसु मुझ श्वासे रहे। I see the angels।